હવે આ બીજો વિડિયો છે એ પણ એક વ્યવહાર દાખલો છે કે જેમાં તમારે ગુણાકાર ભાગાકાર કરવાનો બધો આવે અને સૂત્ર મૂકવાનો. એટલે આમાં આવું છે કે સેન્ડી ઇઝ ટેકિંગ એ કેબ ઇન ન્યુયોર્ક સિટી. એટલે આ છોકરી સેન્ડી છે ન્યુયોર્કમાં સિટીમાં એમ કે ટેક્સી કરે છે. હવે ટેક્સીમાં તમારે ઘણી વખત જો મીટર મૂકવું, એટલે પણ મીટર મૂકો તો પેલા તો તમારે કઈ જાય કે ના જાય પેલા 2.50 એટલે $2 તો આપવાના જ, પછી દર માઇલે $2 બીજા થાય. એટલે એ રીતે એટલે એ 5 માઇલ એની ટેક્સી એને લઈ ગઈ અને પછી ઘણી વખત તમે ડ્રાઈવરને ટીપ આપો એટલે એને $1 ટીપ આપી. હવે એની પાસે $20 નોટ હતી ખાલી, એની પાસે પાછળ એને પાછું ચેન્જ કેટલું આવે, કેટલા પૈસા વધે. આ બહુ વ્યવહારુ દાખલો છે એટલે તમારે કેલ્ક્યુલેશન કરવાનું. તો પેલા તો આપણે 5 માઇલે કેટલો ચાર્જ થાય મીટરનો એ પેલા ગણવાનું. એટલે 2.50 પેલા તો જાણે કઈ માઇલ ગયા પેલા જ આપવાના, પછી દર માઇલે $2.50 દર માઇલે આપવાના. એટલે 5 માઇલ ગયા એટલે 5 ને તમે 2.50 એ ગુણ નાખો એટલે આ 2.50 શરૂઆતના પછી 5 × 2.50 એટલે 5 × 10 ને એટલે 5 ને 2.50 એ ગુણો તો 12.50 થાય. આ તમારે દશાંશ સંખ્યામાં તમે શીખી ગયા ગુણાકાર કરવાનો. એટલે હવે આ બે અપૂર્ણાંક દશાંશ આંકડા હોય એનો સરવાળો 2.5 × 12.5 કરો તો 15 થાય અને વત્તા એટલે $15 તો એનો ટેક્સીનું ભાડું થયું પણ એણે અને પણ $1 એણે પેલાને ટીપ આપી ડ્રાઈવરને એટલે એ તમારે ઉમેરવાનું એટલે $16 થયા. અને હવે એના એની પાસે 20 ની નોટ હતી તો હવે એની પાસે કેટલા એને પાછળ વધ્યા એ શોધવાનું. તો 20 ની આપો અને પછી ડ્રાઈવર એને $16 લઈ અને એને પાછા આપે એની પાસે $4 વધ્યા. એટલે જો આ બહુ બહુ જ પ્રેક્ટિકલ દાખલો છે એટલે તમે જે અત્યારે શીખો છો તમને એમ થાય કે શું કામ ભેજાનું દહીં કરી આ બધા ગુણાકારને ભાગાકારને અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા ને બધું. પણ હવે ખબર પડી કે આ રીતે વ્યવહારમાં તમે જે અત્યારે શીખો છો એનો ઉપયોગ ફટાફટ થશે. તમને પેલા એ છેતરી તો નથી લીધો ને એ તમને જો આવડતું હોય તો જ તમે કહી શકો.